नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीप में आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो ने अंदर आपने धोरण 9 विज्ञान नो पाठ 5मो जेनु नाम छे सजीव नो पाया नो एकम, आ पाठ ना स्व अध्ययन पोथी ना प्रश्नो अने तेना जवाबो विषे शीखीशुं। विद्यार्थी मित्रों, जो तमे मारी चेनल मां नवा होय तो मारी चेनल ने जरूर थी सब्सक्राइब करो, वीडियो सारो लगे तो लाइक करो, शेयर करो अने बेल नोटिफिकेशन ऑन करो, जेथी आगळना तमाम पाठना वीडियो आपने सरळताथी मळता रहे। तो चलो शुरू करिए पाठ 5मो सजीवनो पायानो एकम। विभाग ए मां जोईए आपणे आपेलू विधान साचो बने तेवी रीते खाली जग्या पूरो। तो पहेली खाली जग्या जोईए सेल, कोष शब्द लेटिन भाषानो शब्द छे। बीजी खाली जग्यामां आवशे सेल्युलोज, त्रीजामां आवशे कोष दीवार, चौथामां आवशे जनीन, पांचमामां आवशे अंतः रसजा, छठामां आवशे एटीपी, सातमी खाली जग्यामां आवशे डीएनए, आठमी खाली जग्यामां आवशे न्यूक्लियोइड, नवमामां आवशे अंतः कोष रसजा। त्यार पछी नीचेना प्रश्नोना टूंकमां जवाब आपो। 10मो प्रश्न, एक कोषी सजीवना बे उदाहरण आपो, अमीबा अने ईस्ट एटले के फूग। 11मो, श्रम विभाजन एटले शुं? सजीवोना कद अने आकार तेना विशिष्ट कार्य साथे संबंधित होय छे। विविध कार्य करवा माटे कोषो निश्चित कद अने निश्चित आकार धारण करे छे, तेने श्रम विभाजन कहे छे। त्यार पछी 12मो प्रश्न, कोषनी त्रण लाक्षणिकताओ कई कई छे? कोषनी त्रण लाक्षणिकताओ कोष केन्द्र, कोष रसपटल अने कोष रस। त्यार पछी 13मो प्रश्न, सुकोष केन्द्रीय कोष कोने कहे छे? जे सजीवोना कोषो कोष केन्द्र पटल धरावे तेमने सुकोष केन्द्रीय कोष कहे छे। ત્યાર પછી 14મો, આદિકોષ કેન્દ્રીય કોષનું કદ કેટલું હોય છે? તો આદિકોષ કેન્દ્રીય કોષનું કદ 1 UM બરાબર 10^-6 m હોય છે। 15મો, સુકોષ કેન્દ્રીય કોષનું કદ કેટલું હોય છે? સુકોષ કેન્દ્રીય કોષનું કદ 5^-10 UM હોય છે। 16મો, કયા વૈજ્ઞાનિકોએ કોષવાદ આપ્યો? સ્લેડન અને રવોને કોષવાદ આપ્યો હતો। 17મો પ્રશ્ન, વનસ્પતિની કોષ દિવાલ મોટે ભાગે કયા દ્રવ્યની બનેલી હોય છે? વનસ્પતિની કોષ દિવાલ મોટે ભાગે સેલ્યુલોઝની બનેલી હોય છે। 18મો પ્રશ્ન, જનીન એટલે શું? જનીન એટલે ડીએનએ ના કાર્યકારી ટુકડા। 19મો પ્રશ્ન, કઈ અંગિકાને કોષનું રસોડું કહે છે? હરિતકણને કોષનું રસોડું કહે છે। 20મો, લાઇસોઝોમ શેમાંથી ઉત્પન્ન થાય છે? લાઇસોઝોમ ગોલ્ગી પ્રસાધન માંથી ઉત્પન્ન થાય છે। 21મો, એટીપી નું પૂરું નામ આપો? એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ। 22મો, ગોલ્ગી પ્રસાધન નું વર્ણન સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યું હતું? કેમિલો ગોલ્ગી દ્વારા ગોલ્ગી પ્રસાધન નું સૌપ્રથમ વર્ણન કર્યું હતું। ત્યાર પછી છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। તો 23મું ખરું થશે, 24મું ખરું થશે, 25મું તે ખોટું છે, 26મું વિધાન છે તે ખોટું છે અને 27મું વિધાન છે તે ખરું છે। ત્યાર પછી જોઈએ નીચે આપેલા દરેક પ્રશ્નો માટે તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો। તો 28મો પ્રશ્ન છે, એસીઆર નું પૂરું નામ આપો। તો તેમાં બી આવશે, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ। 29મો છે, આર નું પૂરું નામ આપો, તો તેમાં એ આવશે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ। ત્યાર પછી 30મામાં આવશે એ લાઇસોઝોમ, 31મામાં આવશે અંતઃ કોષ રસજા, 32મામાં આવશે બી ગોલ્ગી પ્રસાધન, 33મામાં આવશે બી કોષ કેન્દ્ર, કણાભસૂત્ર અને રંગકણોને પોતાનું ડીએનએ હોય છે, અને 34મામાં આવશે ડી લાઇસોઝોમ। ત્યાર પછી જોડકા, તો વિભાગ એ પહેલામાં આવશે સી, બીજામાં આવશે ઈ, ત્રીજામાં આવશે બી અને ચોથામાં આવશે એ। ત્યાર પછી 36મો પ્રશ્ન, તો એક કોષી જીવ, તો તેમાં સી આવશે અમીબા, કોષ દિવાલ તો તેમાં ડી વનસ્પતિ, પ્રોકેરીયોટિક કોષ તો એમાં આવશે એ બેક્ટેરિયા, અને ડીએનએ નો ટુકડો તો તેમાં આવશે બી જનીન। ત્યાર પછી વિભાગ બી, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો। તો તેમાં 37મો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપો, કોષને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહે છે? તો તેના જવાબમાં આવશે, બધા સજીવો કોષના બનેલા છે, દરેક જીવિત કોષમાં કોષની વિવિધ ક્રિયાઓ માટેની બધી જ વ્યવસ્થા અને તે માટે વિવિધ અંગિકાઓ હોય છે, દરેક કોષમાં સજીવના બધા જ લક્ષણોની અભિવ્યક્તિ માટે
જવાબદાર જનીનો હોય છે. એક જ કોષ આખા સજીવનું નિર્માણ કરે છે. આથી કોષને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહે છે. ત્યાર પછી 38મો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપો. કોષરસ પટલ પસંદગીમાં પ્રવેશશીલ પટલ છે? તો તેના જવાબમાં આવશે, કોષરસ પટલ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરતું સૌથી બહારનું આવરણ છે. તે કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષમાંથી બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. આથી કોષરસ પટલને પસંદગીમાં પ્રવેશશીલ પટલ કહે છે. ત્યાર પછી 39મો પ્રશ્ન છે, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષ વચ્ચેનો તફાવત આપો. તો જોઈએ, આદિકોષ કેન્દ્રી કોષ કેન્દ્રી પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. તો સુકોષ કેન્દ્રીમાં શું હોય, તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રિત પ્રદેશ વિકસિત હોય છે. આદિકોષ કેન્દ્રી કોષ પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે અને સુકોષ કેન્દ્રી કોષ તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. ત્યાર પછી 40મો પ્રશ્ન, રસધાનીના કોઈ પણ બે કાર્ય જણાવો. તો પેલું કાર્ય રસધાની કોષને આસુનતા અને બરડતા આપે છે. બીજું, રસધાની કેટલીક વિશિષ્ટ રસધાની તરીકે વધારાના પાણી અને નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે. ત્યાર પછી 41મો પ્રશ્ન છે, તફાવત આપો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો આપણે તફાવત જોઈએ, વનસ્પતિ કોષમાં હરિત કણ હોય છે અને પ્રાણી કોષમાં હરિત કણનો અભાવ હોય છે. તેમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, જ્યારે તેમાં તારા કેન્દ્ર હોય છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે. તેમાં રસધાની મોટા કદની હોય છે અને આમાં રસધાની નાના કદની હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 42, વૈજ્ઞાનિક કારણ આપો. લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહે છે. ચાલો જોઈએ, લાઇસોઝોમમાં ખોરાકના ઘટકોના પાચન માટે જવાબદાર હાઇડ્રોલેસ પ્રકારના ઉત્સેચકો આવેલા છે. બીજું, આ ઉત્સેચકો કોષાંતરીય પાચનનું કાર્ય કરે છે. ત્રીજું, કોષની જીર્ણતાની સ્થિતિમાં કોષની સંરચનાના પતન દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે છે કે કોષની ચયાપચયની માં ખલેલ પડે છે, ત્યારે લાઇસોઝોમમાં ઉત્સેચકો બહાર નીકળી બધી જ કોષીય અંગિકાઓને પચાવી તેમનો નાશ કરે છે. આગળ જોઈએ 43મો પ્રશ્ન, કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ શા માટે કહે છે? તો તેમાં આવશે, સજીવ કોષમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય તે અંગિકાને પાવર હાઉસ કહે છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. તે ઉર્જા સ્વરૂપ એટલે કે એટીપી કણાભ સૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. આથી કણાભ સૂત્રને કોષનો પાવર હાઉસ કહે છે તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી 44મો પ્રશ્ન, જનન કોષોના નિર્માણ માટે થતા કોષ વિભાજનને સમજાવો. તો તેમાં આવશે, પ્રાણીઓ અને વનસ્પતિઓના પ્રજનન અંગો અથવા પેશીના નિયત કોષો વિભાજન પામીને જન્યુ કોષોનું નિર્માણ કરે છે, જેઓ પછીથી ફલન પામીને સંતતિનું નિર્માણ કરે છે. તેઓ ભિન્ન ક્રિયા દ્વારા વિભાજન પામે છે, જેને અર્ધીકરણ કહે છે, જેમાં સતત બે વિભાજન સંકળાયેલ છે. જ્યારે કોષ અર્ધીકરણ દ્વારા વિભાજન પામે ત્યારે બેને સ્થાને ચાર નવા કોષોનું નિર્માણ કરે છે. માતૃકોષો કરતા નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. ત્યાર પછી 45મો પ્રશ્ન, દૈહિક કોષોના નિર્માણ માટે થતા કોષ વિભાજનને સમજાવો. તો જોઈએ, જૂના મૃત અને ઈજાગ્રસ્ત કોષોના સ્થાને સજીવોમાં ક્રમાનુસાર વૃદ્ધિથી નવા કોષોનું નિર્માણ થાય છે. કોષ વિભાજનની તે ક્રિયા જે વૃદ્ધિ માટે મોટે ભાગે થાય છે તેને સંભાજન કહે છે. આ ક્રિયામાં પ્રત્યેક કહેવાતો માતૃકોષ વિભાજનથી બે સમાન બાળકોષોનું નિર્માણ કરે છે. બાળકોષો માતૃકોષો જેટલા જ રંગસૂત્રો ધરાવે છે તે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. ત્યાર પછી વિભાગ સી, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. 46મો, સાંદ્રતાને આધારે દ્રાવણના કેટલા પ્રકાર છે? દરેક પ્રકારની વ્યાખ્યા આપો. તો જોઈએ, પરસ્પર સાંદ્રતાને આધારે દ્રાવણોના ત્રણ પ્રકાર પડે છે. તો તેમાં પહેલું જોઈએ, સમસાંદ્ર દ્રાવણ. બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય છે કે બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા સરખી હોય છે તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહે છે. ત્યાર પછી બીજું, અર્ધસાંદ્ર દ્રાવણ.
तो जे द्रावणनी सांद्रता बीजा द्रावणनी सांद्रतानी सरखामणीमां ओछी होय के जे द्रावणमां बीजा द्रावणमां द्रावणनी पाणीनी सांद्रता करता वधारे पाणी होय तेवा द्रावणने अर्धसांद्र द्रावण कहे छे। त्रीजुं छे अतिसांद्र द्रावण। जे द्रावणनी सांद्रता बीजा द्रावणनी सांद्रतानी सरखामणीमां वधु होय के जे बीजा द्रावणनी पाणीनी सांद्रता करता ओछुं पाणी होय तो तेवा द्रावणने अतिसांद्र द्रावण कहे छे। त्यार पछी 47મો ટૂંક નોંધ લખો ગોલગી પ્રસાધન વિશે લખવાની છે। કેમિલો ગોલગી વૈજ્ઞાનિકે ગોલગી પ્રસાધનનું સંશોધન અને વર્ણન કર્યું। તેનું સ્થાન પ્રાણી કોષોમાં અને વનસ્પતિ કોષોમાં તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે। આવી પુટિકાઓને સિસ્ટરની કહે છે। આ રીતે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે। ગોલગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે, તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે। ત્યાર પછી 48મું છે તે કણાભ સૂત્રની ટૂંકમાં લખવાની છે। તો તેની રચના કણાભ સૂત્રો બે આવરણો ધરાવે છે। બાહ્ય આવરણ ઘણું ખરું છે દૃષ્ટ હોય છે અને અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્તો ધરાવે છે। આ અંતઃ પ્રવર્તો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે। તેનું કાર્ય કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઊર્જા એટીપીના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે। એટીપીને કોષના ઊર્જા ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભ સૂત્ર કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે। ત્યાર પછી 39મો પ્રશ્ન રંજક કણોના પ્રકાર જણાવી હરિત કણ વિશે ટૂંક નોંધ લખો। તો તેમાં જોઈએ રંજક કણોના બે પ્રકાર છે, તો પેલું રંગ કણો અને બીજું રંગવિહીન કણો। ચલો હરિત કણ વિશે ટૂંક નોંધ લખીએ। ક્લોરોફિલ રંજક કણ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહે છે। હરિત કણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે। હરિત કણ કોષના રસોડા તરીકે ઓળખવામાં આવે છે। તે ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે છે। તે ક્લોરોફિલ ઉપરાંત વધારાના પીળા કે નારંગી રંજક દ્રવ્યો ધરાવે છે। 50મો છે તફાવત આપો સમભાજન અને અર્ધીકરણ। તો જોઈએ સજીવની વૃદ્ધિ અને સમારકામ જેવી ક્રિયાઓ સાથે સંકળાયેલ કોષ વિભાજનનો પ્રકાર છે અર્ધીકરણ। સજીવના જનન કોષોના નિર્માણમાં જોવા મળતા કોષ વિભાજનનો પ્રકાર છે। એક કોષમાંથી બે નવા બાળકોષો નિર્માણ પામે છે અને અર્ધીકરણમાં એક મૃત કોષમાંથી ચાર નવા બાળકોષો નિર્માણ પામે છે। ત્યાર પછી છે 51મો પ્રશ્ન વનસ્પતિ કોષની આકૃતિ દોરો અને એવા બે ભાગને નામ નિર્દેશ કરો કે જે તેને પ્રાણી કોષથી અલગ પાડે છે। જો અહીંયા આપણે આકૃતિ આપેલી છે વનસ્પતિ કોષની, તેમાં હરિત કણ અને જોડાણ ધરાવતી કોષ દિવાલ આપેલી છે। ત્યાર પછી છે 52મો પ્રશ્ન પ્રાણી કોષને નામ નિર્દેશ આકૃતિ દોરો। અહીંયા પ્રાણી કોષની આકૃતિ આપેલી છે અને તેમાં નામ પણ દર્શાવ્યા છે। કોષ રસ પટલ તારા કેન્દ્ર લાઇસોઝોમ રિબોઝોમ્સ કણાભ સૂત્ર ખરબચડી અંતઃ કોષ રસ ઝાડ કોષ રસ કોષ કેન્દ્ર પટલ લીસી અંતઃ કોષ રસ ઝાડ અને ગોલગી પ્રસાધન નામ આપેલા છે દર્શાવેલા છે। ત્યાર પછી જોઈએ વિભાગ ડી નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર આપો। 53મો પ્રશ્ન સુકી દ્રાક્ષમાં આશ્રુતિની ઘટના જોવા મળે છે, પ્રવૃત્તિનું વર્ણન અને અવલોકન જણાવો। ચાલો જોઈએ સુકી દ્રાક્ષને શુદ્ધ પાણીમાં મૂકી તેમને થોડો સમય રહેવા દો, અવલોકન કરો, ત્યારબાદ તેમાં શર્કરા કે ક્ષારના સાંદ્ર દ્રાવણમાં મૂકો, તમારા અવલોકનની નોંધ કરો। અવલોકન પેલું સુકી દ્રાક્ષને શુદ્ધ પાણીમાં મૂકવામાં આવે છે ત્યારે તે પાણી શોષી ફૂલે છે, તે અંત આશ્રુતિ દર્શાવે છે। અને બીજું દ્રાક્ષને શર્કરા કે ક્ષારના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે પાણી ગુમાવે છે અને ચીમળાઈ જાય છે, તે બાહ્ય આશ્રુતિ સૂચવે છે। ચોપનમો પ્રશ્ન અંતઃકોષ રસ ઝાડનું સ્થાન રચના પ્રકાર અને કાર્ય જણાવો। તો અંતઃકોષ રસ ઝાડનું સ્થાન જોઈએ સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષ રસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે,
તેની રચના તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. તેનો પ્રકાર તો પેલું ખરબચડી અને બીજું લીસી. તેના કાર્યો જોઈએ. કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃ કોષરસ જાળ વહનમાર્ગ તરીકે કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃ કોષરસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે અને પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણી વિષારી દ્રવ્યો અને દવાઓને બિન વિષયકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 5 સજીવનો પાયાનો એકમ આ પાઠમાં સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે. આગળના પાઠમાં સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ આપને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી જણાવજો. ફરી મળીશું આગળના પાઠની અંદર. ત્યાં સુધી આવજો.